सौ खेडूत मित्रों ने जय श्री कृष्ण। आज नो वीडियो शुरू करता पहला तमने बद्दा ने एक विनंती करी दऊं के तमे हजू सुधी तमारो कीमती अने मूल्यवान मत न आप्यो होय तो आ वीडियो जोवानुं तात्कालिक बंद करीने पहला मतदान करी आवजो। मित्रों लोकशाही नो उत्सव आजे छे एने जरूर थी उजवजो अने सांजे 5 वाग्या सुधी राह न जोईने बने एटलो वेलो मत आपीने परिवारजनो अने मित्रोने पण हाकल पाड़ता जाजो। आवो आपणे कपासनी वात उपर आवीए। अमेरिकी फेडरल रिजर्व ना चेरमेन छे एनुं नाम जेरोम पोवेल छे। एमणे गईकाले एक निवेदनमां एवुं कह्युं के 2022 नी अंदर फुगावा सामे लड़वा माटे व्याजना दरमां लगातार 4 वखत 0.25% व्याजदर वधारो जे करेलो छे એ પછી હવે ડિસેમ્બરની જે બેઠક નવા અઠવાડિયામાં મળવાની છે એમાં 0.25% વ્યાજદર વધારો આવશે એવું એમણે નિશ્ચિત કરી દીધું છે। વ્યાજદરમાં જે ગતિએ વધારો થઈ રહ્યો હતો એની ગતિ ઘટશે એટલે બધા બજારોને એનાથી રાહત થઈ છે। બસ આ સમાચાર મિત્રો અપેક્ષિત હતા અને સમાચાર માત્ર વહેતા થયા એ પછી કોમોડિટીઝના ભાવમાં તેજીનો પવન ફૂંકાયો હતો। કોટન વાયદા પણ એમાંથી બાકાત રહ્યા નહોતા। ન્યુયોર્ક કોટન વાયદામાં ગઈકાલે એ કારણે જ તેજીની તડાફડી બોલી ગઈ એટલે ખેડૂતો રાજી રાજી થઈ ગયા છે। વિશ્વ બજારમાં ઉછાળો આવે એટલે ભારતીય બજારમાં પણ સુધારાની થોડી થોડી અસર થાય જ છે એટલે જ બધે આજે રાજીપો હતો। ગઈકાલે ન્યુયોર્ક માર્ચ મહિનાના વાયદામાં 5%ની ઉપલી સર્કિટ લાગી હતી અને એ પછી બંધ થતા સમયે સર્કિટમાં જ વાયદો બંધ થયો અને 84.61 સેન્ટ ની સપાટીએ સત્તાવાર રીતે વાયદો બંધ આવ્યો હતો। માર્ચ મહિનાના વાયદાની અંદર ગુરુવારે સવારે ઊંચામાં 85.30 સેન્ટ સુધીની ધારણા મુકાતી હતી પછી વાયદો 83.56 ની આસપાસ અથડાઈ રહ્યો હતો। આમ વાયદા બજારમાં સુધારો થવાનું કારણ ડિમાન્ડ એકાએક વધી ગઈ છે એવું નથી પણ ટેકનિકલ છે। વ્યાજનો દર અમેરિકાની અંદર ઓછો વધશે એનો સંકેત એ થયો કે ફુગાવો ઘટ્યો છે એનાથી બજાર પ્રત્યાઘાતી વધી ગઈ છે। ન્યુયોર્કના કોટન વાયદામાં હવે શું થાય એ આપણે ચાર્ટ પ્રમાણે જાણીએ। માસિક ચાર્ટની અંદર વાયદાએ 85 સેન્ટનું મથાળું સ્પર્શી લીધું છે। આ સ્તર બહુ મહત્વનું છે અને હવે 85 સ્તર જે છે એનું એ વટાવી જાય અને 88 સેન્ટની ઉપર જાય તો નવી તેજીનો માર્ગ ખુલી શકે છે અને 88 સેન્ટ ઉપર વધુ સુધારામાં 92 સેન્ટ સુધીની ધારણા રાખી શકાય। હાલ પૂરતી એનાથી વધારે તેજી દેખાતી નથી અને નીચાની વાત કરીએ તો 80 સેન્ટની નીચે જો ફરી પાછો 2 દિવસ બંધ આવે તો ફરી 77-78 સેન્ટ કે 72 સેન્ટ સુધીનો ઘટાડો પણ આવી શકે છે। મિત્રો આપણે આપણી બજારની વાત કરીએ ગુજરાતમાં 2-3 દિવસથી આવક ફરીથી વધી ગઈ છે ભલે 3 લાખ મણ કપાસ નથી આવતો પહેલાની જેમ પણ ગઈકાલે 2.80-2.90 લાખ મણ કપાસની આવક થઈ હતી। ખેડૂતો જે આર્થિક રીતે સદ્ધર નથી એની ધીરજ ખૂટતી જાય છે કારણ કે સંગ્રહ કરવાની શક્તિ નથી નાણાં નથી। કપાસ ન વેચે તો ગોદામો કે ઘર ભરાઈ જાય છે અને હવે રવિ પાકો પણ બમ્પર વાવેતર થયા છે અને એ તૈયાર થઈ જાય પછી એ નીકળવાનું શરૂ થશે ત્યારે એ ક્યાં સાચવવા એની ચિંતા અત્યારે જરાય ઓછી નથી। છતાં એવા પણ ઘણા ખેડૂતો છે કે જે 2000નો ભાવ ન થાય ત્યાં સુધી કપાસ વેચવો નહીં એવું નક્કી કરીને બેઠા છે અને એ લોકો કોઈ પણ ભાવે હાલ વેચવા તૈયાર નથી। મિત્રો તમને ન ગમે એવી વાત પણ કરી દઉં કારણ કે બધું સારું સારું કહેવાથી કંઈ ખીચડી આપણી પાકતી નથી નબળી વાત હોય તો એ પણ આપણે સાંભળવી જોઈએ। બજારનો બહુ તટસ્થ વર્ગ એવું કહી રહ્યો છે કે એક વખત કપાસની વેચવાલીનું જોર શરૂ થશે પછી આવક જાલી જલાય એવું લાગતું નથી। હવે આ ગાળો 15 ડિસેમ્બર પછીનો 31 ડિસેમ્બર પછીનો કે જાન્યુઆરીનો પણ હોઈ શકે છે એટલે ક્યારથી વેચવાલી શરૂ થશે એ અત્યારે સમય મર્યાદા નક્કી નથી પણ આવકો કેટલી વધે છે એ કિસાનોના હાથમાં છે। કિસાનો ધીરે ધીરે માલ વેચતા જાય તો બજારની અંદર એકધારી આવક
અને મોટી આવક નહીં થાય પણ એ લોકોનું મનોબળ તૂટશે તો મુશ્કેલી થશે. આવકો 3 લાખ મણની ઉપર જતી રહે તો ભાવ ઘટવાનું શરૂ થશે. કારણ કે વૈશ્વિક બજાર કરતા આપણે અત્યારે ઊંચા ભાવ ચાલી રહ્યા છે. એવા સંજોગમાં આવક વધી જાય તો મુશ્કેલી આપણને જ પડશે, પણ હાલ તો કિસાનો મક્કમ છે. ભારતીય બજારમાં અત્યારે જે ભાવ ચાલે છે એ વિશ્વભર કરતા ઊંચા છે એવી વાત સતત થયા કરે છે, અને એના કારણે જે નિકાસ અત્યારે 0 છે. ખેર, કદાચ નિકાસ ન થાય તો આપણે ત્યાં લોકલ વપરાશ પણ મોટો છે, એટલે ભાવ ઉપર મોટી અસર પડવાની નથી. પરંતુ ભારતીય બજારમાં એક કપાસના સ્ટોક અત્યારે જાજા છે. ખેડૂતો કપાસ વેચતા નથી, એમની પાસે ઘરમાં કે ગોદાઉનમાં માલ પડ્યો રહે છે. રૂની તૈયાર ગાંસડીનું ખપત ઓછી છે, તો જીનિંગ મિલોમાં અત્યારે ડિસ્પેરેટી વાળી તૈયાર રૂની ગાંસડી પડેલી રહે છે. મિત્રો, યાનના સ્ટોક કઈ ઓછા નથી. આજે ટેક્સટાઇલ મિલોની અંદર કે યાન ઉત્પાદકો પાસે પણ ઘણા બધા સ્પિન્ડલો પડેલા છે. સરવાળે એ બધું ભેગું થઈને અત્યારે તો બજાર ઉપર બોજ વધારી રહ્યું છે, પુરવઠાનો બોજ વધતો જાય છે. આજે માગને તો વધવું જ પડશે, તો જ ક્યાંક ને ક્યાંકથી માલ ઓછા થશે. નિકાસ થાય તો એનો નિકાલ સરળ બનશે, જો નિકાસ ન થાય તો ઘરેલું વપરાશમાં વધારો થાય તો સ્ટોક ઓછો કરવામાં સરળતા રહેશે. પણ આપણે આખરે એટલું જ કહીએ કે ક્યાંક ને ક્યાંક માગ વધે અને પડેલા કે પાકેલા માલનો ક્યાંક તો નિકાલ થાય એ હવે જરૂરી દિવસે દિવસે થતું જાય છે. મિત્રો, આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોની અંદર કપાસનો ભાવ હાલ 1625 થી 1875 સુધી ચાલી રહ્યો છે. ગામડે ક્યાંક 1800 તો ક્યાંક 1760 કે 1775 સુધીના ભાવ મળે છે. ખેડૂતો એનાથી બહુ ખુશ નથી, એટલે કચવાતા મને ક્યારેક વેચવું પડે તો માલ વેચે છે. પણ આવનારા દિવસોની અંદર માલ બોજને લીધે ક્યાંક મુશ્કેલી સૌને ન પડે એનું આપણે ધ્યાન રાખતા રહેવાનું છે. વૈશ્વિક બજાર સતત આપણે જોતી રહેવાની છે. સ્થાનિક બજારની અંદર પ્રવાહો વારંવાર રોજે રોજ બદલાય છે, તો એમાં શું પરિવર્તનો આવે છે એના ઉપર પણ આપણે સતત નજર રાખવી પડશે. કારણ કે મિત્રો, અત્યારે પરિસ્થિતિ એવી છે કે કપાસની કે રૂની કે યાનની બજાર ઊંચા મથાળે ટકી શકે એવી શક્યતા ઓછી છે. એવી શક્યતા કદાચ 30-40% છે. ઘટાડાનો પ્રવાહ અત્યારે વધારે દેખાય છે. બજાર કેટલી તૂટશે એ ખબર નથી, પણ પર્સન્ટેજ એટલે કે ટકાવારી પ્રમાણે જોઈએ તો બજારનો ઝુકાવ નીચેની તરફ હોય એવું લાગી રહ્યું છે. હવે બજાર ક્યારે ઘટે છે કે ક્યારે વધે છે એ સમય નક્કી કરશે. જય શ્રી કૃષ્ણ.